કેજીના બાળકો આપણે એબીસીડી બોલીશું અને પછી તમારે નોટમાં લખવાની છે. ચલો બોલો. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઈ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેડ, એસ ફોર સન, ટી ફોર ટોપ, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાયોલિન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, વાય ફોર યાક, ઝેડ ફોર ઝીબ્રા. બરાબર એબીસીડી બોલ્યા. હવે બીજી એબીસીડી આપણે લખવાની છે. મેં શીખવાડી તો દીધી છે પણ આજે ફરીથી આપણે શીખીશું. જો એ ફોર એપલ, પછી બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, આવી રીતે. પછી જી, તો વહાણનો વ કરીને આમ નીચે લીટી કરી દેવાની એટલે જી. પછી આ રહ્યો એચ, આઈ, જે, કે, એલ. પછી એમ, એન, ઓ. આ પીની નીચે લીટી લાવવાની, અહીં પી. આ ક્યુમાં એવું કરવાનું, નીચે લીટી લાવવાની, ક્યુ આર. પછી એસ, ટીમાં આમ સીધી લીટી કરો વાળો અને આમ આડી લીટી, ટી. પછી યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. બરાબર. આ થઈ આપણી બીજી એબીસીડી. બધાએ નોટમાં બે બે વાર પહેલી એબીસીડી અને બીજી એબીસીડી લખવાની છે. હવે જ નંબર 30 આપણે લખાઈ તો દીધું છે પણ તોય તમે આજે ફરીથી જોઈ લેજો કે એચ ફોર પહેલી એબીસીડીનો એચ ત્રણ લીટીમાં લખવાનો છે. પછી આ બીજી એબીસીડીનો એચ આવી રીતે આમ કરવાનો છે. જો આમ કરી આમ થઈ ગયું. આ જો પહેલી એબીસીડીનો એચ છે એ જો આ લાલ લીટી, આ બે વાદળી, એટલે ત્રણ લીટીમાં લખવાનો આવી રીતે. જો આમ કરી આમ થઈ ગયું. અને બીજી એબીસીડીના અક્ષર છે નાના નાના લખવાના હોય છે એટલે આપણે આ બ્લુ લીટીમાં લખવાનો. તો જો અહીંયાથી આપણે સીધી લીટી કરી અને બ્લુ લીટીમાં આમ એચ જ કરવાનો આવી રીતે. જો આમ કરી આમ થઈ ગયું. પછી આમાં તમારે રંગ છે આ ચિત્રમાં, બરાબર, કે જો શું છે એ આપ્યો છે ત્યાં ઓરેન્જ રંગ પૂરવાનો એટલે કેસરી રંગ પૂરવાનો. પછી એફ આપ્યો છે ત્યાં બ્રાઉન રંગ એટલે આવો ચીકણી રંગ. પછી જી આપેલો હોય આવો જી છે ત્યાં કેવો ગ્રીન એટલે લીલો રંગ પૂરવાનો. અને એચ આપ્યો છે આવો એચ બધે જો ત્યાં કેવો રંગ બ્લુ રંગ એટલે વાદળી રંગ. આમાં જે રંગના કલર બતાવ્યા છે એ જ તમારે આવી રીતે પૂરવાના છે. ફોર આઈસ્ક્રીમ ઇન્કપોટ, જો આઈમાં એવું જ કરવાનું, આ ત્રણ લીટીમાં લખવાનું છે. જો સીધી લીટી કરો પછી આને આડી લીટી બે આવી રીતે આમ કરી આમ થઈ ગયો આઈ. હવે આ નાનો આઈ છે બીજી એબીસીડીનો, એમાં આ બે વાદળી લીટીમાં જ તમારે લીટી કરવાની ને ઉપર મીંડું કરવાનું. બે વાદળી લીટી લખવાની આવી રીતે કરવાનો. જો આઈ નાનો નાનો સીધી લીટી કરવાની. પછી આ છે તમારે હોમવર્કમાં, આટલું તમારે ઇંગ્લિશમાં પૂરવાનું છે.